આજે આપણે તળેલા રીંગણ અને બટેટાનું શાક બનાવશું, જે લગ્ન પ્રસંગમાં મહારાજ બનાવતા હોય છે એવા જ સ્વાદ સાથે આપણે શાક બનાવશું. ઘણી વખત ઘણાને પ્રશ્ન થાય છે કે જેવું લગ્ન પ્રસંગમાં શાકનો સ્વાદ હોય એવો સ્વાદ ઘરે કેમ નથી થતો, તો આજે એ શાકની બધી ટિપ્સ સાથે આપણે શાક બનાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે. તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે, સ્પેશિયલ ગ્રેવી સાથે તળેલા રીંગણ બટેટાનું શાક. તો શાક બનાવવા માટે અહીંયા મેં નાની સાઇઝના રીંગણ લીધા છે. જો આ રીતના રીંગણ મળે તો બેસ્ટ. આ રીતના રીંગણનું શાક ખૂબ જ મીઠું થાય છે અને આ રીંગણમાં બિયાનું પ્રમાણ બિલકુલ નથી હોતું. જો તમને આ રીતના રીંગણ ન મળે તો આવા રીંગણ તો માર્કેટમાં મળે જ છે, તો આ રીંગણનું શાક પણ તમે આ રીતના આ મસાલા સાથે બનાવી શકો છો. તો આપણે આ રીંગણને ધોઈ અને પાણીમાં નથી મૂકવાના, આ રીંગણમાં ફક્ત એક કાપો વચ્ચે મૂકશું. આ રીતે કાપો કરીને જોઈ લેવાનું કે રીંગણ ખરાબ નથી ને. બધા જ રીંગણમાં આ રીતે એક કાપો મારી લઉં છું. રીંગણના આપણે વચ્ચે કાપો કરી લીધો છે અને ડીટાનો ભાગ આપણે આ રીતના ઉપરથી અલગ કરી લેશું, પાછળનો ભાગ થોડો કાપી લેશું. આ જ રીતે આપણે રીંગણને સમારી લેવાના છે. અને આજે આપણે તળેલા રીંગણ અને બટેટાનું શાક બનાવશું. બટેટામાં છાલ ઉતારી લીધી છે અને રીંગણમાં કાપા કરી લીધા છે. બટેકાને રીંગણના પ્રમાણમાં ચડતા વાર લાગે છે, એક બટેકાના આપણે 4 પીસ કરી લેશું જેથી ઝડપથી તળાઈ જશે. આ જ રીતે બધા બટેકાના હું 4-4 પીસ કરી લઉં છું. તો રીંગણ અને બટેકા બંને સમારીને તૈયાર છે, તળી લેશું. રીંગણ અને બટેકા તળવા માટે કડાઈમાં તેલ મૂકશું. તેલ ગરમ થતાં પહેલાં આપણે બટેટા તળી લેશું. રીંગણ અને બટેકાને આપણે 70-80% જેટલા જ તળવાના છે, વધારાના ગ્રેવી સાથે કૂક થઈ જશે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને રીંગણ અને બટેકા બંને તળી લેશું. તો બટેકા તળાણા છે કે નહીં એ જોવા માટે એક બટેકાને આ રીતના સ્પૂનથી પ્રેસ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણું બટેટું સરસ તળાઈ ગયા છે. બટેટાને પ્લેટમાં કાઢી લેશું. બટેટા તળી અને એક પ્લેટમાં કાઢી લીધા છે, એ જ રીતે આપણે રીંગણ પણ તળી લેશું. રીંગણને પણ બટેટા જેટલા 70-80% જેટલા તળવાના છે, તો રીંગણ પણ એ જ રીતે તળી લઉં છું. આપણા રીંગણા પણ સરસ તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે પ્રેસ કરતા આ રીતના સોફ્ટ થઈ ગયા છે. આપણે રીંગણને પણ 70-80% જેટલા જ તળવાના છે. તો તળેલા રીંગણ પણ બટેટા સાથે પ્લેટમાં કાઢી લેશું. તમે પ્રસંગમાં જોયું હશે કે રસોઈયા મહારાજ તળેલા રીંગણ, બટેકા, ભીંડો એ બધી વસ્તુ તળી અને સાઈડમાં રાખે છે અને મસાલાની ગ્રેવી અલગ રાખે છે. જ્યારે જોઈએ ત્યારે ગ્રેવી અને રીંગણ મિક્સ કરી અને 10 મિનિટમાં શાક તૈયાર કરી આપે છે. હવે આ જ કડાઈમાં આપણે શાકનો વઘાર કરવાનો છે. તો તેલ વધારે છે, તેલ થોડું અલગ કરી અને આપણે શાકનો વઘાર કરશું. તો એ જ કડાઈમાં આપણે શાકનો વઘાર કરશું. 1/2 ચમચી રાઈ અને જીરું નાખશું. રાઈ જીરું કકડે, સાથે જ આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખશું. તમે કહેશો કે તમે શાકમાં વરિયાળી નાખો છો, પણ રસોઈયા મહારાજ વરિયાળીનો ખાસ ઉપયોગ કરે છે, એનાથી જ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. એક મરચું આ રીતના ટુકડા કરીને રાખેલું છે, મરચું તેલમાં નાખી દેશું. મરચા સાથે આદુના પણ આ રીતના નાના પીસ કરીને રાખેલા છે, તમે ઈચ્છો તો છીણીને નાખી શકો છો. આદુ પણ મરચા સાથે જ મિક્સ કરી દેશું. થોડી હિંગ નાખશું, 8-10 મીઠા લીમડાના પાન નાખશું. આ શાકમાં વઘારની જ ખૂબી છે. આ શાકની ગ્રેવી ખૂબ જ ટેસ્ટી હોય છે, જેથી તમને લગ્ન પ્રસંગમાં ભરેલા રીંગણ બટેકાનું શાક મળે તો તમે બીજું શાક લો નહીં. હવે આપણો વઘારમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, લોટને આપણે વઘાર સાથે નાખી દેશું. લોટ સરસ તેલમાં શેકાઈ જશે. તો ચણાનો લોટ તેલ સાથે સારી રીતે શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તેલનો કલર ચેન્જ થઈ ગયો છે, બ્રાઉન કલર થઈ ગયો છે. લોટ શેકવા ટાઈમે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે, નહીંતર તેલમાં નાખતા જ લોટ બળી જશે. હવે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે, બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો 2 ટમેટાની પ્યુરી કરીને રાખેલી છે, વઘાર સાથે ટમેટાની પ્યુરી નાખી દેશું. મિક્સ કરી લેશું. હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું જેથી ટમેટાની પ્યુરી ઝડપથી સંતળાઈ જશે. હવે ટમેટાની પ્યુરીમાં આપણે મસાલા કરી લેશું. અહીંયા 2 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો લીધેલો છે. શિંગદાણા મેં કાચા જ પીસી લીધેલા. તો શિંગદાણાનો ભૂકો પ્યુરી સાથે નાખી દેશું અને મિક્સ કરી લેશું.
સિંગદાણાની સાથે સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે, સૂકા નાળિયેરનું છીણ પણ ટમેટાની ગ્રેવી સાથે જ નાખી દેશો. નાળિયેર અને સિંગદાણાનો ભૂકો શેકાતા ખૂબ જ સરસ સુગંધ આવે છે અને શાક પણ એટલું જ સ્વાદિષ્ટ બનશે. હવે ગ્રેવીમાં થોડા મસાલા કરી લેશું. એક ચમચી લસણવાળી ચટણી લીધેલી છે, જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. લસણવાળી ચટણી મસાલા સાથે નાખી દેશું, મિક્સ કરી લેશું. લસણવાળી ચટણી ગ્રેવી સાથે મિક્સ થઈ ગઈ છે. હવે સૂકા મસાલા કરી લેશું. સૂકા મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર લઉં છું. એક ચમચી લાલ મરચું પાવડર લસણવાળી ચટણી સાથે લીધેલી. લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું બધું નાખી અને ગ્રેવી સાથે મિક્સ કરી દેશું. ગ્રેવી સાતળવા ટાઈમે ગેસની ફ્લેમ હવે ધીમી કરી નાખી છે. આ શાકમાં ગ્રેવીનો જ મેઇન સ્વાદ હોય છે, એટલે ગ્રેવીને પરફેક્ટ સાંતળવાની, ગ્રેવીમાંથી તેલ અલગ પડવા લાગે એટલું આપણે સાંતળી અને પછી જ શાક તળેલા બધા રીંગણ અને બટેકા આપણે નાખશું. તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયા છે અને ગ્રેવીમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. ગ્રેવી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગ્રેવીને થોડી પાતળી કરવા માટે અડધા કપ જેટલું પાણી નાખશું, મિક્સ કરી લેશું. એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી પાણી સાથે ગ્રેવી સરસ મિક્સ થઈ જશે. એકાદી મિનિટ પછી જોઈ લઈએ, ગ્રેવીમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે, મીન્સ કે આપણી ગ્રેવી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગ્રેવીને આપણે અસલ કાઠિયાવાડી સ્વાદ આપવા માટે અડધી ચમચી જેટલો ગોળ નાખશું. ગોળની જગ્યાએ ખાંડ નાખી શકો છો અને જો તમને ગળાશ પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો, પણ આ શાકને થોડો ખાટો મીઠો સ્વાદ આપશો તો વધારે સ્વાદિષ્ટ શાક તૈયાર થશે. અને બે ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે, લીંબુનો રસ નાખશું. લીંબુની જગ્યાએ તમે આમલી નાખી શકો છો અને આમચૂર પાવડર પણ નાખી શકો છો. લગ્ન પ્રસંગમાં આમલીનો ઉપયોગ કરે છે, પણ અત્યારે હું લીંબુ નાખી શાક બનાવું છું. લીંબુ અને ગોળ પણ ગ્રેવી સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયા છે. તળીને રાખેલા રીંગણ અને બટેકા ગ્રેવીમાં મિક્સ કરી દેશું. એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી રીંગણ અને બટેકામાં ગ્રેવીનો સ્વાદ ખૂબ જ સરસ બેસી જાય. એકાદી મિનિટ પછી જોઈ લઈએ, રીંગણ અને બટેટા ગ્રેવી સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયા છે. જોઈ લઈએ રીંગણ બફાઈ ગયા છે કે નહીં. આ રીતે પ્રેસ કરતા તમે જોઈ શકો છો કે રીંગણ તરત જ કટ થઈ જાય છે. તો રીંગણ બફાઈ ગયા છે, સાથે બટેટા પણ જોઈ લઈએ. બટેટા ચમચીથી લેતા થોડા તૂટતા નથી, તો થોડી વાર હજી આપણે શાકને રેવા દેશું. થોડું પાણી નાખી અને ગ્રેવીને થોડી પાતળી કરશું અને રીંગણ બટેકાને થોડી વાર ચડવા દેશું. એકાદી મિનિટ પછી જોઈ લઈએ, રીંગણ અને બટેકા ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયા છે. પ્રેસ કરતા બટેકા પણ આ રીતના તૂટી જાય છે અને રીંગણ ખૂબ જ સરસ બફાઈ ગયા છે, મીન્સ કે આપણું ગ્રેવી સાથે રીંગણ બટેકા ખૂબ જ સરસ કૂક થઈ ગયા છે. તો શાક આપણું ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે અને આપણા શાકમાંથી તેલ પણ ખૂબ જ સરસ અલગ પડી ગયું છે. શાકને થોડો વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે થોડો ગરમ મસાલો નાખશું. ગરમ મસાલો શાક તૈયાર થઈ ગયા પછી જ નાખશું. થોડી કોથમરી નાખશું. હળવા હાથે શાક મિક્સ કરી લેશું. તો તૈયાર છે સ્પેશિયલ મસાલા સાથે તળેલા રીંગણ બટેટાનું શાક. સર્વ કરશું. તો શાક કોથમરી નાખી અને ગાર્નિશ કરશું. તૈયાર છે તળેલા રીંગણ અને બટેટાનું શાક. તળેલા રીંગણના શાક સાથે મેં અહીંયા જામફળની ચટણી સર્વ કરેલી છે. જો ચટણીની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરીને જણાવજો, તો આપણે જામફળની ચટણીની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ.
तो आज रीते बनावो अने कमेंट में जणावो के आपने मारी आ स्पेशियल रींगण बटेका तळेला रींगण बटेटाना शाकनी रेसिपी केवी लागी। आजे बस आटलू ज, मळीए नेक्स्ट विडियोमां, त्यां सुधी बाय, थैंक यू।